નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સાંદીપની વિદ્યા સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 તમે પેટર્ન જોઈ શકો છો એની શરૂઆત કરશું. બરોબર, આગળના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 7માં અમુક પેટર્ન ઉપરથી આપણે પ્રશ્ન જોયા હતા. બરોબર, વિકલ્પ જોયા, એમાં દરેક પ્રકારની પેટર્ન આપણે જોઈ, આંકડાકીય પેટર્ન જોઈ, પછી એક આકૃતિવાળો પ્રશ્ન પણ હતો. બરોબર, તો એ અલગ અલગ પ્રશ્ન ઉપરથી આપણે જવાબ લખ્યા. ત્યાર પછી એક તમને પ્રવૃત્તિ આપેલી હતી કે કેલેન્ડરમાં 9 સંખ્યા લેવાની છે, બરોબર, ચોરસ બનાવવાની અને એનો સરવાળો કરવાનો છે. બરોબર, એક પ્રશ્ન આપણે અહીંયા જોયો હતો અને તમને બીજા બે પ્રશ્ન પ્રવૃત્તિમાં માટે આપેલા હતા. બરોબર, હવે આજે આપણે આગળના પ્રશ્નથી શરૂઆત કરશું. હવે હોમવર્ક વિભાગનો પ્રશ્ન નંબર 2, દરેક પેટર્ન પછીની આવતી 4 સંખ્યાઓ લખો, તે દરેક પેટર્ન માટે નિયમ પણ લખો. બરોબર, તો અહીંયા જે આપણે 1, 2, 3 પેટર્ન આપેલી છે એની આપણે 4 સંખ્યા લખવાની છે. બરોબર, તો સૌ પ્રથમ પહેલી સંખ્યા લખીએ 100. પેલા પેટર્ન સમજવી પડશે કે આ પેટર્ન કઈ પ્રમાણેની છે, ત્યારે જ આપણે આ 4 સંખ્યા લખી શકશું. બરોબર, તો 100 પછી છે 125, તો શું કર્યું છે ત્યાં, 100 માં 125 ઉમેરતા શું મળે છે, 125 મળે. બરોબર, 100 માં 125 ઉમેરીએ તો 125 મળશે. ત્યાર પછી આપેલું છે 120, તો 25 માંથી 5 બાદ કરીએ ત્યારે 120 આવશે. સૌ પ્રથમ શું કર્યું, 25 ઉમેરા, ત્યાર પછી 5 બાદ કર્યા. હવે પછી 145 છે, તો 120 માં તમે 25 ઉમેરો તો 145 આવશે, અને 145 માંથી ફરી પાછા 5 બાદ કરતા શું મળે છે, 140. તો પેટર્ન કઈ રીતની છે, પેલા 25 ઉમેરવાના અને પછી 5 બાદ કરવાના. 25 ઉમેરવાના, 5 બાદ કરવાના. હવે શું આવશે, અહીંયા 25 ઉમેરવાના આવશે, તો 140 માં 25 ઉમેરીએ તો જવાબ આવશે 165. શું જવાબ આવશે, 165. હવે 25 ઉમેરી દીધા તો આમાંથી 5 પાછા બાદ કરવા પડશે, તો 165 માંથી 5 બાદ કરીએ તો શું જવાબ આવશે, 160. હવે ફરીથી 25 ઉમેરવાના, તો આમાં 25 ઉમેરીએ તો 185 જવાબ આવે. બરોબર, 25 ઉમેરી દીધા, હવે ફરીથી 5 બાદ કરવાના, તો અહીંયા શું આવશે, 180. બરોબર, હવે આખી પેટર્ન જોઈ લઈએ. 25 ઉમેરા, 5 બાદ કર્યા, ફરીથી 25 ઉમેરા, 5 બાદ કર્યા, અહીંયા 25 ઉમેરી, 5 બાદ કરતા 160 મળશે, અહીંયા 25 ઉમેરા, 185 આવ્યા, અને ફરીથી પાછા 5 બાદ કરતા શું આવે છે, 180. તો અહીંયા આપણે શું કર્યું કે 25નો વધારો કર્યો, 25નો વધારો, અને બીજું શું થાય છે, 5નો ઘટાડો. તો 25નો વધારો તેમજ 5નો ઘટાડો દર્શાવે છે, દર્શાવેલ છે. બરોબર, તો આપણે 4 સંખ્યા લખી નાખી અને એના આપણે અહીંયા નિયમ લખી નાખ્યો. ત્યાર પછી પહેલી સંખ્યા છે 500, બીજી છે 450, 400, 350 અને 300. બરોબર, તો અહીંયા જો ક્રમશઃ એટલે કે 50-50નો ઘટાડો થાય છે, દરેક સંખ્યા વચ્ચે 50-50નો તફાવત છે. 500 માંથી 50 બાદ કરી તો 450 આવશે, 450 માંથી 50 બાદ કરી તો 400, 400 માંથી 50 બાદ કરી તો 350, 350 માંથી 300 ક્યારે આવશે, 50 બાદ કરતા. તો આમાંથી 50 બાદ કરીએ તો શું આવશે, 250, 250 માંથી 50 બાદ કરીએ તો આવશે 200, અને 200 માંથી 50 બાદ કરીએ તો આવશે 150, અને છેલ્લે કેટલા આવશે, 100. બરોબર, તો દરેક સંખ્યામાં શું થાય છે, 50નો ઘટાડો થાય છે. તો એમાં લખી નાખવાનું, 50નો ઘટાડો દર્શાવે છે, દર્શાવે છે. બરોબર, ત્યાર પછીની પેટર્ન 36, પછી 72, પછી 144, પછી 288, 576. તો અહીંયા આપણને શું આપેલું છે, 36 ગુણાકાર 2 કરો એટલે શું આવશે, 72. 36 દુ 72, 72 ગુણ્યા 2 કરો એટલે 144 આવે. બરોબર, આપણે કરી જોઈએ, 72 ગુણાકાર 2, 2 દુ 4,
અને 7 2 14 આવી ગયા 144 હવે 144 પછી 288 છે તો 288 ગુણાકાર 2 કરીએ 8 2 16 નો છગડો વધી 1 8 2 16 ને 1 17 નો સાતડો વધી 1 2 2 4 ને 1 5 તો 576 આવી ગયા બરોબર તો અહીંયા શું કરેલું છે દરેક સંખ્યામાં 2 નો ગુણાકાર કરેલો છે તો આપણે હવે આ જે સંખ્યા છે પહેલી સંખ્યા એ જોઈ છે તો 576 માં 2 ગુણાકાર કરવો પડે તો 576 ગુણાકાર 2 6 2 12 નો બગડો વધી 1 7 2 14 ને 15 નો પાંચડો વધી 1 5 2 10 ને 1 11 શું આવશે 1152 શું આવે છે 1152 હવે 1152 આવી ગયા એનો પણ 2 સાથે ગુણાકાર કરવાનો તો 1152 ગુણ્યા 2 કરીએ તો જવાબ આવશે 2304 શું જવાબ આવશે 2304 હવે 2304 આવ્યું એનો પાછો 2 સાથે ગુણાકાર કરવાનો તો એનો જવાબ આવશે 4608 શું આવશે 4608 અને 4608 નો ગુણાકાર હજી 2 સાથે કરીએ તો જવાબ આવશે 9218 એટલે કે 9218 શું આવશે 9218 તો અહીંયા શું થાય છે 2 2 નો ગુણાકાર થાય છે બરોબર દરેક જવાબને 2 વડે ગુણી દર્શાવવામાં આવેલ છે બરોબર દરેક સંખ્યાને 2 વડે ગુણીને દર્શાવેલું છે બરોબર તો આપણે પેટર્ન જોઈ પ્રશ્ન નંબર 2 હવે આગળનો પ્રશ્ન જોઈએ હવે પ્રશ્ન નંબર 3 11 થી 19 વચ્ચેની સંખ્યાઓ વડે ચોરસ ખાનાની ઢાળને ભરો અહીંયા જે ખાના ખાલી છે એને આપણે ભરવાના છે પણ ધ્યાન શું રાખવાનું છે કે દરેક સંખ્યા એક જ વખત આવવી જોઈએ અને હરોળનો સરવાળો કેટલો થવો જોઈએ 45 થવો જોઈએ એટલે કે આમ આડું પછી ઊભું અને આમ ત્રાંસું કેટલું થવું જોઈએ 45 થવું જોઈએ બરોબર તો અહીંયા સૌપ્રથમ આવશે 16 11 અને છેલ્લે આવશે 18 શું આવશે 18 હવે આ ત્રણેયનો સરવાળો કરીએ તો આપણને શું મળશે 45 મળશે બરોબર હવે આ વચ્ચે અહીંયા ત્રણ થઈ ગયા છે 18 13 અને 14 એ ત્રણેયનો સરવાળો કરીએ તો આપણને જવાબ કેટલો મળી જશે 45 હવે અહીંયા છે 12 અહીંયા છે 16 6 ને 2 8 1 ને 1 2 28 થાય છે અહીંયા ઘટે છે કેટલા 45 માંથી 28 બાદ કરો એટલે કેટલા આવશે 17 આવશે હવે અહીંયા છે 17 અહીંયા છે 13 7 ને 3 10 17 ને 13 કેટલા થાય 30 તો ઘટે છે કેટલા અહીંયા 15 ઘટે છે તો અહીંયા શું આવશે 15 હવે 11 થી લઈને 19 સુધીમાં કઈ સંખ્યા બાકી રહી તો 19 તો અહીંયા છેલ્લે શું આવશે 19 આવશે બરોબર તો આપણે હવે બધાનો સરવાળો કરવાનો છે પહેલું આડી હરોળ પેલું 16 11 18 16 વત્તા 11 વત્તા 18 જવાબ કેટલો આવશે 45 બીજું 17 વત્તા 15 વત્તા 13 આડી હરોળ એટલે આવી રીતે આમ આડી બરોબર એનો જવાબ પણ કેટલો આવશે 45 ત્રીજું 12 પ્લસ 19 પ્લસ 14 એનો જવાબ પણ કેટલો આવશે 45 ત્યાર પછી ઊભી હરોળ કઈ આવશે 16 17 12 પહેલામાં શું આવશે 16 વત્તા 17 વત્તા 12 આનો જવાબ કેટલો આવશે 45 બીજામાં શું આવશે 11 વત્તા 15 વત્તા 17 સોરી 19 તો એનો જવાબ પણ કેટલો આવશે 45 અને ત્રીજો શું છે 18 વત્તા 13 વત્તા 14 તો એનો જવાબ પણ કેટલો આવશે 45 હવે આડી હરોળ કીધી હતી મેં આમ આડી 14 15 16 12 15 18 એને શું કહેવાય વિકર્ણ કહેવાય શું કહેવાય વિકર્ણ શું કહેવાશે એને વિકર્ણ આડું હોય એને શું કહેવાય ક્રોસમાં વિકર્ણ કહેવાય તો પેલો વિકર્ણ કયો બનશે 16 વત્તા 15 વત્તા 14 તો આનો સરવાળો પણ કેટલો થશે 45 અને બીજું શું છે 12 15 અને 18 તો આનો સરવાળો પણ કેટલો થશે 45 જ થશે બરોબર તો 11 થી લઈને 19 સુધીની એવી સંખ્યા બોક્સમાં લખી કે જે બીજી વખત આવતી નથી અને આડી ઊભી હરોળના સરવાળો કેટલો થાય છે 45 ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 એમાં આપણને પેટર્ન આપેલી છે અને બાદબાકી દર્શાવવાની
છે, બરોબર? એની પેટર્નને આપણે પૂરી કરવાની છે. અહીંયા નીચે પેલું શું આપેલું છે, 22 માંથી 12 કાઢીએ તો 10, 222 માંથી 122 કાઢીએ તો 100, 2222 માંથી 1122 કાઢીએ તો 1000 વધે છે. દરેક સંખ્યામાં જો એક એક બે ઉમેરાતા જાય છે, જો અહીં બે હતા 3 થયા, 3 હતા 4 થયા, તો 4 હતા તો હવે શું થશે 5, 1 2 3 4 5, એમાંથી બાદ શું કરવાનું છે, અહીંયા 3 છે 2, તો અહીંયા કેટલા આવશે 4 આવશે, 1 2 3 4, બરાબર. અહીંયા કેટલા હતા 1000 હતા, તો હવે અહીંયા કેટલા આવશે 10000 આવશે, શું આવશે 10000, બરોબર. એ જોવાનું, અહીંયા 4 હતા 2 તો અહીંયા 5 આવ્યા, અહીંયા 2 કેટલા છે 3 વખત, તો અહીંયા કેટલી વખત આવશે 4 વખત, અહીંયા 3 0 હતા તો અહીંયા 4 0 આવી ગયા, અહીંયા 5 બગડા છે તો હવે કેટલી વાર આવશે 6 વખત, 2 3 4 5 અને 6, અહીંયા કેમ 4 વખત છે તો 1 2 3 4, અને હજી એક ઉમેરાશે એટલે 5 વખત, અને અહીંયા 4 0 છે તો હવે કેટલા 0 આવશે 5 0, 1 2 3 4 5 0 આવશે. ત્યાર પછી અહીંયા 6 થઈ ગયા, હવે 7 આવશે, 1 2 3 4 5 6 અને 7, માઇનસ અહીંયા 5 બગડા હતા તો એમાં હવે કેટલા થઈ જશે 6, 1 2 3 4 5 અને 6, અહીંયા કેટલા 0 છે 5, તો હવે કેટલા થઈ જશે 6, 1 2 3 4 5 6, બરોબર. તો આ થઈ ગઈ પેટર્ન પૂરી. જોઈ લ્યો, 2 હતા 3 થયા, 3 હતા 4 થયા, 4 માંથી 5, 5 માંથી 6, 6 માંથી 7, અહીંયા 2 કેટલા છે 1, પછી 2, પછી 3, 4, 5 અને 6, બરોબર. તો આવી રીતે પેટર્ન પૂરી કરી અને એના શું કર્યા, બાદબાકી દ્વારા આપણે દર્શાવ્યું. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, અહીંયા આપણને અલગ અલગ પેટર્ન આપેલી છે, બરોબર. એને રોટેટ એટલે કે ફેરવવામાં આવે છે, તો આપણે અહીંયા આગળ પેટર્ન પૂરી કરવાની છે, બરોબર. તો પેટર્ન પૂરી કરીએ આપણે, અહીંયા એન છે, બરોબર, આ ઝેડ આવી રીતે છે, બરોબર. ત્યાર પછી એને શું છે, થોડો ક્રોસમાં થયો, પછી સાવ ક્રોસમાં થયો, બરોબર. તો હવે કેમ આવશે, આમ આવશે, આમ, બરોબર. ત્યાર પછી આમ ફરે છે તો ત્યાર પછી આવશે ઊંધો ઝેડ, બરોબર. ત્યાર પછી આવશે આવી રીતે, બરોબર. ત્યાર પછી હજી ફરશે તો આમ આવશે ઝેડ, બરોબર. હજી ફરશે તો ફરી આના જેવું થઈ જશે આવી રીતે ક્રોસમાં, બરોબર. અને છેલ્લે શું થઈ જશે, પાછો સીધો થઈ જશે, બરોબર. તો આવી રીતે ઝેડ ફરી ફરીને અહીંયા ફરીથી સીધો થઈ જાય છે. હવે ત્યાર પછી એ આપેલો છે, એ પછી આમ ક્રોસમાં પછી સાઈડમાં, તો હવે આ ખૂણામાં આવશે એ, તો એ ખૂણો આમ આવશે, બરોબર. ત્યાર પછી ખૂણો ફરીને સીધો થઈ જશે એટલે ઊંધો એ આવી જશે. ત્યાર પછી આ બાજુ ક્રોસમાં આવશે, પછી આમ ક્રોસમાં આવશે, બરોબર. પછી આવી રીતે અને ફરીથી હતો એમનેમ એ થઈ જશે, બરોબર. તો આવી રીતે એ રોટેટ થતા થતા અહીંયા શું થઈ જાય છે, એ છેલ્લે આપણને મળી જાય છે, બરોબર. છેલ્લે ખાનું ખાલી વધે છે ત્યાં આપણે ફરીથી એ કરી નાખીએ, ઉપર પણ ઝેડ કરી નાખીએ, ન કરો તો પણ ચાલે, બરોબર. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા આપણને આપેલું છે આવી રીતે વી, પછી આ ખૂણો છે અહીંયા આવે છે, બરોબર, અહીંયા, અને ઈ ખૂણો પાછો અહીંયા ઉપર આવે છે, બરોબર. તો હવે આ ખૂણો ઉપરથી ક્યાં આવશે, અહીંયા આવી જશે, બરોબર. તો આ થઈ જશે આવી રીતે ઊંધો. ત્યાર પછી અહીંયાથી આમ આવશે, ત્યાર પછી આમ થઈ જશે, પછી ફરીથી આમ થઈ જશે, બરોબર. આ રોટેટ થાય છે એ ફરજિયાત ધ્યાન રાખવાનું છે, બરોબર. હજી એકવાર કેમ થઈ જશે આવી રીતે, હવે સીધો અહીંયાથી વી થઈ જશે, બરોબર. આ થોડીક આટલો જ રોટેટ થાય છે, 1 પછી અહીંયા 2 પછી 3 4 5 અને છેલ્લે 6 વખતમાંથી અહીંયા રોટેટ થઈ જશે, બરોબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, અહીંયા આપણને બે સંખ્યાઓ આપેલી છે કે આ સંખ્યા 7 દશક અને 8 દશકની વચ્ચે આવે છે, બરોબર. જે સંખ્યા આપણે લખવાની છે એ 7 દશક એટલે શું થાય કે 70, અને 8 દશક એટલે શું થાય કે 80, બરોબર. એટલે કે 70 અને 80 ની વચ્ચેની સંખ્યા આપણે લખવાની છે. તો કઈ લખવાની છે, કે જેનો
એકમનો અંક બેકી સંખ્યા હોય અને દશકનો બરોબર એકમનો અંક એકી સંખ્યા સોરી એકમનો અંક બેકી સંખ્યા અને સંખ્યાના અંકોને જોડો તો 15 થાય છે તો આ સંખ્યા કઈ છે બરોબર તો 71 થી 71 થી લઈ 80 સુધી એની વચ્ચે આવતી સંખ્યામાં એકમનો અંક બેકી એટલે ચાર સંખ્યા થાય 72 74 76 અને 78 હવે એકમનો અંક અમે બધી જગ્યાએ શું છે બેકી સંખ્યા છે 2 4 6 8 હવે બધેને સરવાળો કરીએ જોડતા શું મળે છે 15 મળે છે તો આમાં આ બેને જોડીએ તો શું આવશે 9 પછી આ બેને જોડીએ તો શું આવશે 7 ને 4 11 7 ને 6 13 અહીંયા 7 ને 8 કરીએ તો કેટલા આવશે 15 આવે છે તો જવાબ કેટલો આવશે 78 જવાબ આવશે બરોબર 7 દશક એટલે કે 70 અને 8 દશક એટલે કે 80 બંનેની વચ્ચેની સંખ્યા 78 કે જેનો સરવાળો કેટલો થાય છે 15 મળે છે હવે બીજો પ્રશ્ન કે આ સંખ્યા 100 ના અડધાથી નાની છે 100 ના અડધા કેટલા થાય 50 બીજું 4 દશક અને 5 દશકની વચ્ચે આવે છે 100 કરતા અડધી છે એટલે કે 50 થી નાની છે અને 4 દશક એટલે 40 અને 50 ની વચ્ચે આવતી સંખ્યા છે બરોબર એટલે આપણે જોવાનું શું 41 થી લઈને 49 સુધીની સંખ્યામાંથી કોઈ સંખ્યા અહીંયા આવશે હવે એમાં એકમનો અંક દશકના અંકથી 4 વધુ છે બરોબર દશકના અંકથી 4 વધુ છે એકમનો અંક દશકના અંકથી 4 વધુ છે એટલે કે લખી નાખીએ આપણે સંખ્યાઓ 41 42 43 44 45 46 47 પછી 48 અને 49 હવે જોઈએ કે એકમનો અંક એટલે કે 1 પછી 2 3 4 5 6 7 8 9 એ દશકના અંકથી 4 વધુ છે એવી કઈ સંખ્યા છે તો જોઈએ અહીંયા તો એનાથી નાની છે અહીંયા બે સરખી થાય છે પછી એકમનો અંક અહીંયાથી 1 વધારે છે એકમનો અંક આનાથી 2 વધારે છે એકમનો અંક 7 છે 4 કરતા 3 વધારે છે અને અહીંયા 48 માં જો 8 છે 4 કરતા કેટલું વધારે થાય 4 વધુ થાય અને હજી આપણે આગળ કીધું છે કે સંખ્યાના અંકોને જોડીએ તો 12 થવા જોઈએ તો 48 માં 8 ને 4 નો સરવાળો કરીએ તો જવાબ શું આવશે 12 આવશે બરોબર તો આનો જવાબ શું આવશે અત્યારે 48 જવાબ આવશે બરોબર તો અહીંયા આપણે આજે જે શીખવાડ્યું એ તમારે લીથામાં પૂરી નાખવાનું છે બરોબર અને અહીંયા આપણે ચેપ્ટર નંબર 7 પૂરું કરીએ છીએ બરોબર